साबरकांठा जिलाना प्रांतिज खाते फ्लावर पकवता खेडूतोने फ्लावरनुं बियारण खराब निकळ्युं होय जेथी खेडूतोए राता पाणीए रोवानो वारो आव्यो छे अने 5 કરોડથી વધારે નુકસાન ખેડૂતો સહન કરી રહ્યા છે। प्रांतिज खाते फ्लावर पकवता खेडूतोने सीजनटा कंपनीनुं 1552 नुं फ्लावरनुं बियारण खराब निकळता 250-300 વીંઘામાં વાવેતર કરેલ અને તે બિયારણ ખરાબ નીકળ્યું છે, જેથી હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં નિખિલ પટેલને 15 વીંઘા, નિક્ષિત પટેલને 10 વીંઘા, ભાવેશ પટેલને 7 વીંઘા, મયુર પટેલને 10 વીંઘા સહિત કુલ 250-300 વીંઘા જમીનમાં ફ્લાવરનું વાવેતર કરવામાં આવ્યું અને બિયારણ રેશાવાળું નીકળ્યું, જેથી હાલ તો ખેડૂતો ઉપર पड़िया पर पाटो जेवो घाट घड़ायो छे, जेमां पहला कोरोना अने बादमां अतिवृष्टि अने हवे बियारण फेल गयुं, तो फरी तैयार थयेल फ्लावरना पाकमां रेसावाळुं फ्लावर जोवा मळ्युं, जेथी खेडूतोना खेतरोमां तैयार थयेला पाक फेल गयो छे। त्यारे कंपनीमां रजूआत कर्या बाद कंपनीमां कोई पण सांभळवा तैयार न होय तेवुं खेडूतो हवे जणावी रह्या छे। त्यारे हाल तो खेडूतोने खेड, बियारण, दवा, पाणी सहित मेहनत मजूरी पण पाणीमां गई छे, जेथी खेडूतोने मोटुं नुकसान सहन करवानो वारो आव्यो छे। त्यारे आ खराब बियारण अंगे ऊपर सुधी खेडूतो द्वारा रजूआत पण करवामां आवी, त्यारे हवे जोवानुं ए रह्युं के खेडूतोने न्याय मळशे के पछी खेडूतोने खेड, बियारण, दवा, पाणी सहितनो खर्च माथे पड़शे। आ फ्लावर सीजनटानुं 15 वावी अमे लगावेलुं, एनी अंदर आजे आ पोजिशन छे। टेम्परेचर जोवा जईए तो सुटेड छे, બીજા ફિલ્ડની અંદર બીજા બધા કંપનીઓના સીડો લગાવેલા છે, એ લોકોને જો ટેમ્પરેચર ના નડતું હોય તો આપણને કેમ નડે, બરાબર? એટલે જે એનું કેરેક્ટર છે એમાં કંઈક ખામી હોવી જોઈએ તો આવું બને, બરાબર? અને જ્યારે ખેડૂત આવી લપડાક પડે, આવા ફટકા પડે, એટલે સમજવાનું કે આમાં ખેડૂતો નાશ થઈ જાય। આ વર્ષે વાવ્યું પણ આવતી સાલ ના વાવી શકે, અને બીજી સિઝન ના વાવી શકે ને, પૈસા ક્યાંથી લાવે, બરાબર? એટલે કંપનીઓએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, માર્કેટિંગ કરતાં બી ધ્યાન રાખવું જોઈએ, પ્રોડક્શન માર્કેટમાં મૂકતા પણ ધ્યાન રાખવું જોઈએ, બરાબર? કુદરત તો તમે ભાગ કાઢો એ ખોટું છે મારી દ્રષ્ટિએ, કારણ કે બીજા ફિલ્ડમાં બીજા સીડ છે। તરભાઈ ફુલાવરનું વાવેતર કરેલું છે, એની અંદર બોગસ બિયારણ નીકળેલું છે, જેથી કંપનીના એરિયા મેનેજર અને કંપનીને જાણ કરી છતાં આઈન ફિલ્ડમાં જોઈને એમને એમ કીધું કે વાતાવરણની તકલીફ છે, તો જો વાતાવરણની તકલીફ હોય તો બાકીના બધા બિયારણોથી અલગ અલગ કંપનીના એના ઉપર જ ઇફેક્ટ થાય। આ માત્ર ને માત્ર ખાલી 15 વાવી ઉપર જ ખરાબ બિયારણ આપેલું છે અને ખરાબ ફૂટ છે। આનું વાવેતર પ્રાંતિજ વિસ્તાર તથા પ્રાંતિજની આજુબાજુના ગામડામાં 200થી વધુ વીઘાનું વાવેતર કરેલું છે, તો અત્યારે હાલની ભાવની ગણતરી કરીએ તો 500-1000 રૂપિયા મણનો ભાવ છે। એના હિસાબે ખેડૂતોના 1 કરોડો ઉપરનું નુકસાન છે। અત્યારે કંપનીવાળાને બોલાયા તો અત્યારે હાલ કંપનીવાળા ફોન ઉપાડતા નથી, ફિલ્ડમાં આવતા નથી, એમ કંઈ ફંગીસાઇડ લાગી છે, તો ફંગીસાઇડનો એક કોઈ પ્રોબ્લેમ નહીં કે કશો જ નહીં, અમને બિયારણ બોગસ આલેલું છે અને અત્યારે અમે કહેવા જઈએ તો કોઈ વાત અમારી સાંભળતા નથી। બિયારણ વાયું છે એ રેસીવાળું નીકળ્યું છે, જે આ લોટનું બિયારણ છે એ દરેક ખેડૂતો બિલવાળું જ ખરીદે છે, જેમ કહીએ કોઈ ડુપ્લિકેટ લેતું નહીં, અને કોઈ 15-22 વાળો જે એ કંપનીવાળો છે એ કોઈ જવાબ આપતો નથી। આ બિયારણ પ્રાંતિજના 200-250 ખેડૂતોના 200 વીઘામાં વાવેતર કરેલું છે, હું પોતે 10 વીઘામાં વાવેતર કરેલું છે। આ 15-22ની પરિસ્થિતિ રેસી ફૂટી છે, ફૂગના કારણે બધી જ જાતની દવા મારી છે, સિજન્ટાની દવા મારી છે, એમને જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણે આ મારી છે, પણ આ જે સિજન્ટાવાળા જે અમારા ખેડૂતના જોવા ખેતરમાં આવી છે અને કોઈ જાતનો જવાબ આપ્યો નથી। મેં 7 વીઘા 15-22 વાવ્યું છે, સાથે 7 વીઘામાં બટન સ્ટેજમાંથી પત્તી અને રેસી ફૂટ છે, બરાબર? કોઈ નિર્ણય આપવા તૈયાર નહીં કે જે સિજન્ટા કંપનીના ફિલ્ડના જે મેનેજર છે કે ભાઈ જયદીપભાઈ સાહેબ છે, પછી નીરજભાઈ સાહેબ છે, એ કોઈ જવાબ આપવા માટે તૈયાર નહીં। એમને એમ કહી દીધું કે વાતાવરણનો ફોલ્ટ છે, અને એમને રૂબરૂ એવું કીધું છે કે આ ખેતર તો ફેલ જ છે, એમ કે કોઈ કશું પચા પૈસા આમાંથી ઉપજે એવા નહીં, આમાં ખર્ચો કરીને કશું આવે એવું નહીં, તો એવું બિયારણ ખેડૂતોને આપતા શું કરવા હશે કે ખેડૂતો પાલી જાય? એમની કંપની માટે એક કર્મચારી છે, તો અમે અમારા ખેડૂતો માટે, અમે અમારા ઘર ચલાવવા માટે આ ધંધો કરીએ છીએ। જીલ રાવલ, D9 ન્યૂઝ, પ્રાંતિજ। અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો,
ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.